નમસ્તે મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો હાલમાં આ જે બિપોરજોય વાવાઝોડું છે એ ગુજરાત તરફ આગળને આગળ ગતિ કરી રહ્યું છે આ બિપોરજોય વાવાઝોડની ગતિ હાલમાં દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની છે અને એ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ એ આગળ વધી રહ્યું છે મહત્વનું છે મિત્રો કંડલા બંદર ઉપર આ વાવાઝોડું છે એ ટકરાવાનું છે વાત કરીએ તો પંદર જૂને બપોરે કચ્છના માંડવી અને પાકિસ્તાનની કરાચી વચ્ચે આ વાવાઝોડું છે એ ત્રાટકવાની શક્યતાઓ છે અને આ વાવાઝોડું છે જ્યારે ત્રાટકશે ત્યારે એની ઝડપ છે એ એકસો પચીસ થી એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે મહત્ત્વનું છે મિત્રો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કંડલા બંદર ઉપર જે વાવાઝોડું ત્રાટક્યું હતું એના આજ પચીસ વર્ષ બાદ ફરી એકવાર આ વાવાઝોડું ત્રાટકશે અને જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે એની ગતિ છે એ એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની હતી મહત્વનું છે કે આ વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે એની ગતિ છે એ એકસો પચીસથી એકસો ને પાંત્રીસ કિલોમીટર વચ્ચે હશે હાલમાં આ વાવાઝોડું છે એ પોરબંદરના દરિયાકિનારાથી ત્રણસો ને કિલોમીટર દૂર છે જ્યારે દ્વારકાના દરિયા કિનારાથી ચારસો કિલોમીટર અને કચ્છના નલિયાથી ચારસો નેવું કિલોમીટર હાલ આ વાવાઝોડું છે એ દૂર ગતિ કરી રહ્યું છે મહત્વનું છે આ વાવાઝોડું છે એ તોકતે કરતા પણ ગંભીર ખતરો છે એ કચ્છ માટે સાબિત થઈ શકે છે હવે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ સાત જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર થશે તો કયા કયા જિલ્લાઓમાં અસર થશે તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ તાવતે કરતા પણ વધારે ખતરનાક આ વાવાઝોડું હાલ આગળ ને આગળ વધી રહ્યું છે મહત્વનું છે કે વાવાઝોડા એ ફરી એક વાર દિશા બદલી છે હવે વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા તો તમે આ જે ચાર્ટ છે એ જોઈ શકો છો જે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે આ વાવાઝોડું અહીંથી લઈ અને આગળ સુધી પહોંચશે અને ક્યાં ટકરાશે જે નલિયા છે ત્યાં અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જ્યારે રાજકોટ પોરબંદરમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર આ તમામ જિલ્લાઓમાં પવનની ગતિ છે પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એવી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પંદર અને સોળ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે જેમાં જામનગર મોરબી પોરબંદર દ્વારકા અને જુનાગઢનો પણ સમાવેશ કરવામાં આવે છે બાર અને તેર તારીખે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા રાજકોટ પોરબંદર મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ છૂટો વરસાદ પણ થશે અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂકાય એવી આગાહી છે હવામાન વિભાગનું માનીએ તો 15 જૂને બપોર જોય વાવાઝોડું છે એક કચ્છના માંડવી પાસે બપોરના સમયે ટકરાવાની શક્યતાઓ છે અને આ દરમિયાન મેં તમને જણાવ્યું એ પ્રમાણે એની ગતિ છે એ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે વાવાઝોડાની સૌથી વધુ અસર છે એ સમગ્ર કચ્છ જિલ્લામાં થશે મહત્વનું છે કે 1998 માં જ્યારે વાવાઝોડું કંડલા બંદર ઉપર તાટક્યું હતું ત્યારે ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા ત્યારબાદ પચીસ વર્ષ પછી ફરી એકવાર કચ્છ ઉપર આ વાવાઝોડું છે એ ત્રાટકવા જઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બીજો વાવાઝોડું પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું છે મેં તમને જણાવ્યા પ્રમાણે પોરબંદરથી ત્રણસો સાઠ કિલોમીટર દ્વારકાથી ચારસો અને નલિયાથી ચારસો નેવું કિલોમીટર દૂર છે મિત્રો તમે આ જોઈ શકો છો ચૌદ અને પંદર તારીખના રોજ જ્યાં કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લો છે એને યલો એલર્ટમાં રાખવામાં આવ્યા છે પરંતુ પંદર અને સોળ તારીખે કચ્છને દ્વારકા અને જામનગરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કારણ કે ત્યાં સૌથી વધુ અસર ત્યાં થશે સાથે મોરબી રાજકોટ પોરબંદર અને જુનાગઢમાં પણ એની અસર થશે એટલે કે એને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ તમે આ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જોઈ શકો છો જેમાં યલો એલર્ટ